तो अमदावाद में हाथरस गैंगरेप ना मामले पड़घो पड़ी रह्यो छे अने अमदावाद में प्रतिकार रेली शुरू थई। अमदावाद में प्रतिकार रेली विविध संगठनों द्वारा प्रतिकार रेली नुं आयोजन करवामां आव्युं छे। प्रतिकार रेली में जोड़ाय कांग्रेस ना कार्यकरो कांग्रेस ना नेताओ ए समर्थन आप्युं हतुं। कांग्रेस ना नेताओ अने कार्यकरो जोड़ाय ते पहेला ज तेमनी अटकायतनी शुरुआत थई गई छे। कांग्रेस कार्यालयथी रेलीनी शुरुआत थई। हाथरसनी घटनाना विरोधमां प्रतिकार रेलीने कांग्रेसे समर्थन आप्युं हतुं, परंतु पोलीस मंजूरी वगर आ रेलीनुं पोलीसना सूत्रोए जणाव्युं हतुं। ज्यारे कोरोनाना कारणे કોઈપણ પ્રકારની રેલીને મંજૂરી આપવામાં આવતી નથી, તેવી રીતે આ રેલીને પણ મંજૂરી આપવામાં આવી નથી એવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત અનેક ધારાસભ્યો અને મહિલા કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે। જે પ્રકારે કોંગ્રેસના સમર્થન કોંગ્રેસે સમર્થન આપ્યું પ્રતિકાર રેલીની, અને પ્રતિકાર રેલીમાં શરૂઆત થઈ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના આગેવાની હેઠળ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોચરબ આશ્રમ તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે કોચરબ આશ્રમ પહોંચે તે પહેલાં જ તમામે તમામની અટકાયત કરવામાં આવી। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી, સાથે તેમની સાથે જે શેખ હતા, આ ઉપરાંત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ હતા, ધારાસભ્ય નૌશાદ સોલંકી હતા, ધારાસભ્ય શૈલેષ પરમારને પહેલેથી જ અટકાયત કરી દેવામાં આવ્યા હતા, અને આ ઉપરાંત ઇમરાન ખેડાવાલાને પણ હાઉસ અરેસ્ટની સ્થિતિમાં એમને નજરકેદ કરવામાં આવે છે। ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલને પણ અટકાયત કરવામાં આવી છે, અને તેઓ રેલીમાં ભાગ લેવા આવે પહેલાં જ ધ્રાંગધ્રાથી તેમની અટકાયત કરવામાં આવી છે। અને જે પ્રકારે માહોલ જામ્યો છે અને જે પ્રકારે રેલીનું આયોજન થયું છે, કોચરબ આશ્રમ ખાતે જે પ્રકારે પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે, આપ ટીવી સ્ક્રીન પર જે દેખાઈ રહ્યા છે, કોંગ્રેસની રેલી કોંગ્રેસે રેલી રૂપે પોતાના કાર્યાલયથી શરૂ કરી હતી કોચરબ આશ્રમ જવા માટે, અને રસ્તામાં જ તેઓની અટકાયત કરવામાં આવી। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી છે। આ ઉપરાંત જે ધારાસભ્યો જોડાયા હતા આ રેલીમાં એ લોકોની પણ અટકાયત કરવામાં આવી છે, અને પોલીસની વાનમાં આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે રીતે અમિત ચાવડાના નેતૃત્વમાં રેલીના સ્વરૂપમાં નીકળ્યા અને પોલીસે અટકાયત કરીને તમામને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા છે, ત્યારે અટકાયત કરવામાં આવી છે। જે પ્રકારે હાથરસ ગેંગરેપનો મામલો છે અને હાથરસ ગેંગરેપ મામલે ઉત્તર પ્રદેશની સરકારની નિષ્કાળજી અને નિષ્ફળતા છતી કરવા, આ ઉપરાંત જ્યારે થોડા દિવસો પહેલાં પૂર્વ કોંગ્રેસના રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા જે પોતે હાથરસ જવા નીકળ્યા હતા અને ત્યાં આગળ તેમને રસ્તામાં અટકાવીને જે પ્રકારે પોલીસે તેમની સાથે વર્તન કર્યું અને તેમને અટકાયત કરી હતી, અને તે પછી જ્યારે હાથરસ જવાની જીત પકડીને બીજા ત્રીજે દિવસે તેઓ પાછા હાથરસ પહોંચ્યા હતા, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા, અને તેઓ પીડિતાના પરિવારજનોને મળ્યા હતા, પરંતુ જે પ્રકારનું પોલીસે ઘર્ષણ પોલીસ સાથે ઘર્ષણ થયું ઉત્તર પ્રદેશમાં, એવી જ રીતે આજે અમદાવાદમાં જે પ્રતિકાર રેલીનું આયોજન થયું છે વિવિધ સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, અને જે પ્રકારે આ આયોજન કરાયું છે અને જે પ્રકારની આ રેલી નીકળી અને તેમાં જે પ્રકારે આયોજન કર્યું છે અને જે રીતે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે કોંગ્રેસના કાર્યકરોનું અને નેતાઓનું, અને આ રીતે જે પ્રકારનો હાથરસ ગેંગરેપનો વિરોધ કરવામાં આવ્યો છે, વિરોધના સુર સમગ્ર દેશમાં પડી ઉઠ્યા છે, વિરોધનો વંટોળ ગુજરાતમાં પણ ફેલાયો છે, અને જે પ્રકારે આ રેલીનું આયોજન થયું છે અને અટકાયત કરવામાં આવી રહી છે, તેને જોતાં એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ કોરોના કાળને પણ ભૂલી ગયા છે, અને જે પ્રકારનું દેખાઈ રહ્યું છે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે માસ્ક વગર બધા નીકળ્યા છે અને જે પ્રકારે કોરોના કાળ છે અને જે ગાઈડલાઈન છે એનું પણ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે।